સમાચારમાં આગળ વધીએ તો ગાંધીનગરમાં એચએનજીયુના વાઇસ ચાન્સેલરને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા. વાઇસ ચાન્સેલર બીએ પ્રજાપતિને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા. તો વાઇસ ચાન્સેલર હોદ્દાનો દુરુપયોગ કરી ગેરરીતિ આચરતા હોવાના અહેવાલ લોકાયુક્તમાં વહેતા થયા અને ભ્રષ્ટાચાર પુરવાર થતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વપૂર્ણ સમાચાર, ગાંધીનગરમાં એચએનજીયુના વાઇસ ચાન્સેલરને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા. પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને ભ્રષ્ટાચાર આચરતા હોવાનો આરોપ અને તે પુરવાર થતા હવે તેમને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. તો ગાંધીનગરમાં એચએનજીયુના વાઇસ ચાન્સેલરને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા. બીએ પ્રજાપતિને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે. તો બીએ પ્રજાપતિ હોદ્દાનો દુરુપયોગ કરી ગેરરીતિ આચરતા હતા અને આ મામલે લોકાયુક્તમાં રજૂઆત થતા ભ્રષ્ટાચાર પુરવાર થતા તેમને દૂર કરાયા છે. આ વિશે વધુ વિગતો મેળવે ટીવી9 સંવાદદાતા અનિલ પટેલ પાસેથી. જી અનિલ, એચએનજીયુના વાઇસ ચાન્સેલરને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા ભ્રષ્ટાચારના આરોપસર, શું છે વધુ વિગતો? ખાસ કરીને જે રીતે માહિતી મળી રહી છે કે લગભગ 2-2.5 વર્ષ પહેલા જયારે કુલપતિ બાબુભાઈ પ્રજાપતિએ હોદ્દો સંભાળ્યો એ સમય દરમિયાન પોતાના પરિવારજનો અને જે નજીકના સગા વાલાઓ હતા તેમને તેઓ નિયમ વિરુદ્ધ જઈને અનેક ભરતીઓ ત્યાં જે કરી હતી એ સમય દરમિયાન એમના ઉપર જે સ્થાનિક ધારાસભ્ય છે તેમણે પણ ત્યાં ફરિયાદ કરી હતી, લોકાયુક્તમાં ફરિયાદ કરી હતી અને સતત રજૂઆતના પગલે જયારે એમની તપાસ થઈ ત્યારે તપાસમાં એ વાત સામે આવી હતી કે તેમણે નિયમોનું ઉલ્લંઘન કરીને પોતાના પરિવારજનોને નોકરી અપાઈ હતી અને તાત્કાલિક જે તે સમય દરમિયાન તેમના પુત્ર તરફથી રાજીનામું પણ લઈ લેવામાં આવ્યું હતું. હવે જયારે લોકપાલે સરકારમાં રિપોર્ટ રજૂ કર્યું જેની અંદર આ ગેરરીતિ સામે આવી ત્યારે સીએમ વિજય રૂપાણીએ આ અંગે નિર્ણય કર્યો અને એમને હાલ તો બરતરફ કર્યા છે. તેમના હોદ્દા ઉપરથી તેમને દૂર દુરુપયોગના ભાગરૂપે તેમને હાલ તો દૂર કરવામાં આવ્યા છે અને ટૂંક સમયમાં જ હવે નવા જે કુલપતિ છે ઉત્તર ગુજરાત યુનિવર્સિટી માટેની નિમણૂક થશે અને જેના માટેની એક બેઠક કરીને નિર્ણય લેવામાં આવશે. જી અનિલ, સમગ્ર માહિતી બદલ આભાર. તો ભ્રષ્ટાચાર પુરવાર થતા એચએનજીયુના વાઇસ ચાન્સેલર બીએ પ્રજાપતિને હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા અને ટૂંક સમયમાં આ હોદ્દા પર નવા વાઇસ ચાન્સેલરની નિમણૂક પણ કરવામાં આવશે.